नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो YouTube चैनल नी अंदर। धोरण 10 नी अंदर हिंदी विषय में काव्य सातमो आवे छे जन्मभूमि। आ काव्य ना प्रकार छे पद्य अने काव्य आपेलो छे सुमित्रा नंदन पंते। काव्य ना आधारे जे काई नाना मोटा दरेक प्रश्न जवाब छे एनी चर्चा करशुं। तो विडियो अंत सुधी जोजो, विडियो गमे तो लाइक करजो अने तमे चेनल ने सब्सक्राइब न करी तो चेनल ने सब्सक्राइब कर लेजो। आवा घणा बधा विडियोस मुकाई गया छे, जोवा होय तो ऊपर विडियो सेक्शन बाजू में प्लेलिस्ट छे, प्लेलिस्ट में जईने जोई लेजो। એમાં આવનારી પરીક્ષા માટે ખૂબ જ મોસ્ટ એમ્પી પ્રશ્નો છે મુકાઈ ગયા છે। ત્યાં અલગ અલગ પરીક્ષાલક્ષી મટીરિયલ પણ મટીરિયલ છે, એના પ્રશ્નો તમને ઉપયોગી થાય। તો આજે આપણે વિભાગ બીને આધારે પદ્ય આધારિત પ્રશ્નોના શરૂઆત કરીએ છીએ કાવ્ય સાતની, જેમાં પહેલો પ્રશ્ન છે સહી વાક્ય એટલે કે સહી વિકલ્પ ચૂનકર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજે, એટલે ખાલી જગ્યા પૂરવાની છે બરાબર। तो એની અંદર પહેલી ખાલી જગ્યા છે ગંગા યમુના નદીઓ કા જલ ખાલી જગ્યા છે ગ્રથિત હે, તો જવાબમાં શું આવશે જ્યોતિ। ત્યારબાદ બીજો પ્રશ્ન જન જન કે હૃદય મેં ખાલી જગ્યા બસી હે, તો જવાબમાં શું આવશે જન્મભૂમિ। ત્રીજું તાપસ સુકુમારી ખાલી જગ્યા બની, તો જવાબમાં આવશે શિલા। ચોથું યુદ્ધ સે જન જીવન ખાલી જગ્યા બન ગયા હે, તો જવાબમાં આવશે જર્જર। પાંચમું જનની જન્મભૂમિ ખાલી જગ્યા છે ભી મહાન હે, તો જવાબમાં આવશે સ્વર્ગ। છઠ્ઠું ભારત વર્ષ કા ભાલ ખાલી જગ્યા હે, તો જવાબમાં આવશે હિમાલય। બીજો પ્રશ્ન નિમ્નલિખિત પ્રશ્નો કે નીચે દિયે ગયે વિકલ્પો મેં છે સહી વિકલ્પ ચૂનકર લિખીએ, જેમાં પહેલું છે ગીતા કા ગાન કરને વાલે ખાલી જગ્યા થે, જવાબમાં આવશે ડી કૃષ્ણ। બીજું જન જન કે હૃદય મેં કોનસી નદી આ બસી હે, તો જવાબમાં આવશે સી ગંગા તથા યમુના। ત્રીજું છે કૃષ્ણને કિસ ગ્રંથ કી રચના કી હે, તો જવાબમાં આવશે બી ભગવદ્ ગીતા। ચોથું જન્મભૂમિ કાવ્ય મેં ભારત કી કિન નારીઓ કી બાત બતાઈ ગઈ હે, તો જવાબમાં સી આવશે સીતા રાધા અલિયા કી। પાંચમું શાંતિ નિકેતન ક્યાં હે, તો જવાબમાં આવશે સી ઓપ્શન શાંતિયુક્ત યા શાંતિદાહ ગૃહ। છઠ્ઠું જનની જન્મભૂમિ કાવ્ય જગ્યા છે માન હે, તો જવાબમાં સી આવશે સ્વર્ગ। ત્રીજો પ્રશ્ન નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક એક વાક્યમાં લખીએ, જેમાં પહેલું જન જન કે હૃદય મેં કોનસી નદિયા બસી હે, તો જવાબમાં આવશે જન જન કે હૃદય મેં ગંગા યમુના જેસી નદિયા બસી હે। બીજું કૃષ્ણને કિસ ગ્રંથ કી રચના કી, તો જવાબમાં આવશે કૃષ્ણને ભગવદ્ ગીતા ગ્રંથ કી રચના કી। ત્રીજું જન્મભૂમિ મેં ભારત કી કિન નારીઓ કી બાત બતાઈ ગઈ હે, તો જવાબમાં આવશે જન્મભૂમિ કાવ્ય મેં સાવિત્રી ઓર રાધા જૈસી મહાન નારીઓ કી એવમ તપસ્વીની અહલ્યા કી બાત બતાઈ ગઈ હે। ચોથું શાંતિ નિકેતન ક્યાં હે, તો જવાબમાં આવશે શાંતિ નિકેતન એક તપોવન હે, જહાં જ્ઞાની ઋષિમુનિ ધ્યાનમગ્ન હોકર જ્ઞાનરૂપી નભમંડલ મેં વિચરણ કરતે હે। ચોથો પ્રશ્ન છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દો તીન વાક્ય મેં લખીએ, જેમાં બે ત્રણ વાક્યની અંદર તમારે પ્રશ્નના જવાબો લખવાના હોય છે। એની અંદર પ્રશ્ન નંબર પહેલો જોઈએ, હિમાલય કે બારે મેં જન્મભૂમિ કવિતા મેં ક્યાં કહા ગયા હે, અને જવાબ આવશે પર્વતરાજ હિમાલય હમારે દેશ કા ગૌરવ હૈ, યે સંસાર સબ પર્વતો સે બડા ઓર ઊંચા હૈ, કવિતા મેં ઇસે ભારત કા ગૌરવશીલ ભાલ કપાલ કહા ગયા હૈ। બીજો પ્રશ્ન કવિને ધરતી કે ગુણગાન કૈસે ગયે હૈ, તો જવાબ આવશે કવિને ભારત કી ધરતી કો સુનહરી કહા હૈ, કવિને કહા હૈ કી હમારી ધરતી સદા પ્રફુલ્લિત ઓર પુલકિત રહતી હૈ, ઇસ ધરતી કો રામ લક્ષ્મણ ઓર સીતા અપને પેરો કી ધૂલ સે પવિત્ર બના ગયે હૈ। ત્રીજો પ્રશ્ન શાંતિ સત્ય અહિંસા કા પ્રચાર કરને વાલે ભારતીય મહાપુરુષો કે નામ બતાઈએ, તેનો જવાબ આવશે શાંતિ સત્ય ઓર અહિંસા કા પ્રચાર કરને વાલે ભારતીય મહાપુરુષો કે નામ હે, ગૌતમ બુદ્ધ મહાવીર એવમ મહાત્મા ગાંધી। પાંચમો પ્રશ્ન છે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર ચાર પાંચ વાક્ય મેં લખીએ, તો જવાબમાં પહેલો પ્રશ્ન છે કવિને જન્મભૂમિ કો સ્વર્ગ સે મહાન ક્યો બતાયા હે, તો જવાબ આવશે મનુષ્ય કો અપની જન્મભૂમિ સે બહુત લગાવ હોતા હે, વો કહીં ભી રહે પર ઉસકા મન અપની જન્મભૂમિ મેં પહોંચને કે લીએ લાલાયિત રહેતા હૈ, અપની જન્મભૂમિ કી ધરા નદિયા પર્વત મહાપુરુષ મહાન નારિયા પરંપરાએ રીત રિવાજો સે બાંધે રહેતે હૈ, વ અપની જન્મભૂમિ કે લીએ અપના સર્વસ્વ ત્યાગ કરને કે લીએ તૈયાર રહેતા હૈ, ઇસ તરહ કવિને જન્મભૂમિ કો સ્વર્ગ સે મહાન બતાયા હૈ। બીજો પ્રશ્ન જન્મભૂમિ કવિતા મેં ભારત ભૂમિ કી ક્યા ક્યા વિશેષતાએ બતાઈ ગઈ હૈ, જવાબ આવશે કવિને ભારત ભૂમિ કો સ્વર્ગ સે ભી મહાન બતાયા હૈ, કવિને હિમાલય કો ભારત ભૂમિ કા ભાલ બતાયા હૈ, યહાં ગંગા યમુના જૈસી પવિત્ર નદિયા હે, ભારત કી ધરતી સુનહરી ઓર હરી ભરી હૈ, રામ લક્ષ્મણ સીતાને ઇસે અપને ચરણ રજ સે પવિત્ર ક્યા હૈ,
भगवान कृष्ण ने इस धरती पर भगवद गीता की रचना की थी। सावित्री, राधा तथा अहल्या जैसी महान नारियों की आभा से मानव जाति अलौकिक है। ऋषि मुनियों ने ध्यान तपस्या से अद्भुत ज्ञान प्राप्त किए है। भारत जग में भ्रातृभावना और वसुदेव कुटुम्बकम के प्रसार की दिशा में कार्यरत है। त्रीजा प्रश्न, जन्मभूमि कविता के आधार पर भारतीय नारी की महानता का वर्णन कीजिए। जवाब छः, भारत में अनेक महान नारियाँ हुई है। सीता, सावित्री और अहल्या की गणना महान नारियों में की जाती है। सीता जी अपने पति राम के साथ 14 वर्ष वन में रही। इस दौरान उन्हें तरह तरह के कष्ट सहने पड़े, पर वे अपने पतिव्रत धर्म पर सदा अडिग रही और उनका जीवन भारतीय नारी के लिए आदर्श बन गया। सावित्री महान पतिव्रता नारी थी। उन्होंने यम से अपने पति का प्राण छुड़वाया था। अहल्या गौतम ऋषि की पत्नी थी। पति ने साप के कारण वे शिला बन गई थी। श्री राम के चरण स्पर्श से अहल्या का उद्धार हुआ था। सीता, सावित्री और अहल्या हमारे देश की महान नारियां थी। त्यार बाद हवे जोईए चौथो प्रश्न, भारत विश्व शांति दूत क्यों कहलाता है? जवाब छे, भारत एक शांतिप्रिय देश है। सत्य अहिंसा हमारे राष्ट्रपिता महात्मा गांधी के आदर्श सिद्धांत है। हमारा देश इस आदर्श का अक्षरशः पालन करता है। जब भी कभी विश्व में किसी देश में शांति भंग होती है तो भारत सबसे पहले आगे आकर शांति स्थापित करने की दिशा में पहल करता है। भारत की शांति सेना राष्ट्रसंघ के तत्वावधान में शांति स्थापित करने का कार्य करती है। शांति स्थापित करने में सदा अग्रणी रहने के कारण भारत को विश्व शांति दूत कहा जाता है। निपंगियों का आशय स्पष्ट जिसका गोपाल जवाब सबसे महत्वपूर्ण अंग माना है। हिमालय संसार में सबसे बड़ा है। बीजा प्रश्न, जड़ता बनी चेतना सरसी, जवाब आवश्यक गौतम ऋषि की पत्नी तपस्विनी अहल्या पति के साप के कारण शिला के रूप में परिवर्तित हो गई थी। एक जीती जागती नारी चेतन से बर्ड बन गई। वर्षों बाद राम के चरण स्पर्श से वह पुनः चेतना अवस्था में आई थी। त्रीजा प्रश्न, वह वसुदेव बना कुटुम्बकम, जवाब छे, आज चारों ओर युद्ध का माहौल है, पर भारत मानव जाति को युद्ध से छुटकारा दिलाने के लिए मंत्रोच्चार सुझाव के द्वारा विश्व में शांति का प्रचार करने में लगा है। वह पृथ्वी पर रहने वाले सभी लोगों को परिवार की तरह मिलजुल कर रहने वाले सभी लोगों को परिवार की तरह मिलजुल कर रहने की सीख दे रहा है। विपक्षी व्याकरण आधारित प्रश्न जवाब, जिसमें पहला प्रश्न, निम्नलिखित शब्द समूह के लिए एक शब्द लिखिए। पहले छे, वह स्थान या देश जहाँ किसी का जन्म हुआ हो, इन्हें जवाब में जन्मभूमि। बीजू, बर्फ का अपना जवाब, हिमालय में सबसे रमने वाली नदी, इन्हें जवाब में अहल्या को मिला रूप, इन्हें जवाब में शिला। पांचवा, जन्म देने वाली, इन्हें जवाब में जननी। छठो, देवताओं का लोक, इन्हें जवाब में स्वर्ग। सातवा, सत्यवान की पत्नी, इन्हें जवाब में सावित्री। आठवा, तप करने के लिए वन, इन्हें जवाब में तपोवन। बीजो प्रश्न, निम्नलिखित संधि को छोड़िए। पहलू है तपोवन में तपहवता वन, बीजू मंत्रोच्चारण तो मंत्रवत्ता उच्चारण, त्रीजू वसुदेव तो वसुधावत्ता एव, चौथो हिमालय तो हिमवतालय। त्रीजा प्रश्न, निम्नलिखित शब्दों के पर्यायवाची शब्द लिखिए। तो जोइए पर्यायवाची शब्द, भालनु मस्तक, हिमनु बर्फ, ज्योतिनु प्रकाश, शिलानु पत्थर, विचरणनु घूमना, गौरवनु बड़पन, धूलीनु धूल, जगनु संसार। चौथा प्रश्न, निम्नलिखित समास को पहचानिए। जन्मभूमि तत्पुरुष समास, मंत्रोच्चारण तत्पुरुष समास, गंगा यमुना द्वंद्व समास, ज्योतिर्ग्रथित तत्पुरुष समास, राम लक्ष्मण द्वंद्व समास, पद्धुली तत्पुरुष समास, तपोवन तत्पुरुष समास, ध्यानावस्थित तत्पुरुष समास, युद्ध जर्जर तत्पुरुष समास, जगजीवन तत्पुरुष समास। तो विद्यार्थी मित्रों, आ था अलग अलग प्रश्नों जवाबों। विडियो गम्य तो लाइक करजो, तमारा मित्रों पर विडियो शेयर करजो। साथ चेनल ने जी सब्सक्राइब न करी हो तो चेनल ने सब्सक्राइब कर लो। आवा नवा नवा विडियो चेनल पर मुकाता रहता है, घना बदा मुकाई पण गया है, न जो तो जो लो ऊपर विडियो सेक्शन बाजू में प्लेलिस्ट है, यहाँ जाइने घना बदा मोस्ट टाइम प्रश्नों विडियो अंदर तमने उपयोगी थाय। फरी पाछा नवा विडियो साथ मिली जाए, तरी का रखो। थैंक यू वेरी मच एंड टेक केर।